ગાંધીની એક સભાને લઈને એક વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોનો દાવો છે કે રાહુલ ગાંધીની સભામાં મોદી મોદીના નારા લગાવવામાં આવ્યા હતા, જેને લઈને કોંગ્રેસના કાર્યકરો ગુસ્સે ભરાયા હતા. ત્યારે આ વાયરલ વિડીયોની પડતાલ વી ટીવીની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને વિડીયોની હકીકત જાણવાનો પ્રયત્ન કરાયો હતો. રાહુલ ગાંધીની સભામાં મોદી ભક્તિનો વિડીયો વાયરલ. સભામાં મોદી મોદીના નારા લાગ્યા. રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં ભાજપ સરકારના થયા વખાણ. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો વિડીયો હોવાનો દાવો. શું છે વાયરલ થઈ રહેલા વિડીયોની હકીકત? સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો આજકાલ ચર્ચાનો વિષય બની ગયો છે. વાયરલ વિડીયોમાં રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં મોદી મોદીના નારા લગાવવામાં આવે છે. વોટ્સએપ અને ટ્વિટરમાં આ વિડીયો આગની જેમ ફેલાઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે, તેમજ તો આ સાથે તેમની પાસે ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોત પણ જોવા મળી રહ્યા છે. વિડીયો આગળ વધે છે અને એક સ્થાનિક વ્યક્તિને સવાલ કરવા માટે આમંત્રણ મળે છે, પરંતુ સવાલ પૂછવાને બદલે આ વ્યક્તિએ તો જવાબ જ આપી દીધો અને જે બાદ મોદી મોદીના નારા લાગ્યા. ત્યારે એક નજર કરીએ આ વિડીયો પર. અને આપણા માજી સાંસદ જગદીશભાઈ ઠાકોર આપણી તકલીફોમાં, આપણા દુઃખમાં આપણા માટે ભાગીદાર થવા માટે આવ્યા છે. હું મિત્રોને વિનંતી કરું છું કે ભાઈ આપણા ગામમાંથી રૂઢિમંત્રી શૈલેષભાઈ પોતાના ગામના પ્રશ્નો કહેશે. સાહેબજી, અમારે ગુજરાત સરકારમાંથી બધી સહાય મળી ગઈ છે. આજે ગુજરાત સરકારે પૂરી સહાય આપી છે. આજ સુધી કોઈ તકલીફ પડી નથી. ગુજરાત સરકાર અમારા માટે તત્પર્ય છે અને આપને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે ગુજરાતના એકે એક ખૂણાઓ ખૂંદી વળવા માટે રાહુલ ગાંધી પ્રવાસ કરી રહ્યા છે અને સભા તેમજ સંવાદ કરીને ભાજપ પર નિશાન સાધી રહ્યા છે અને લોકોને ભાજપ સરકારના અવગુણો ગણાવી રહ્યા છે. પરંતુ શું ત્યારે જ કોઈ સ્થાનિક વ્યક્તિએ રાહુલ ગાંધીને જવાબ આપ્યો? વાયરલ વિડીયોને જોતા સવાલ થઈ રહ્યો છે કે વાયરલ થઈ રહેલો આ વિડીયો ક્યાંનો છે? શા માટે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં મોદી મોદીના નારા લાગ્યા? ગુજરાત સરકારના વખાણ કરનાર એ વ્યક્તિ કોણ છે? આખરે વી ટીવી સંવાદદાતાએ વાયરલ વિડીયોની પડતાલ હાથ ધરી. વાયરલ વિડીયો ગ્રામ્ય વિસ્તારનો હતો, માટે અમારા અમુક સંવાદદાતાઓ દ્વારા અમુક ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી, પરંતુ કોઈ સ્પષ્ટતા ન થઈ. આખરે અમને વાયરલ વિડીયોમાં જ એક કડી મળી. વાયરલ વિડીયોમાં રૂણી ગામનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો હવે અમે રૂણી ગામ વિશે જાણવાનો પ્રયાસ કર્યો અને ગૂગલમાં સર્ચ કરતા અમને રૂણી ગામ વિશે જાણવા મળ્યું કે આ ગામ બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આવેલું છે. તો હવે અમારા બનાસકાંઠાના સંવાદદાતાએ રૂણી ગામ તરફ જવાબ પ્રયાણ કર્યું અને આખરે તેઓ રૂણી ગામ પહોંચ્યા, જે બાદ અહીંના સ્થાનિક લોકો સાથે પૂછપરછ હાથ ધરી હતી અને વાયરલ વિડીયો વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. બનાસકાંઠામાં પૂરમાં રાહુલ ગાંધી અહીંયા મુલાકાતે આવ્યા હતા. એ વખતે અહીંયા ભાજપ સરકારને એમની જ સભામાં વખાણ થયા હતા, ત્યારે એક વિડીયો વાયરલ થયો હતો. એ વિડીયોની પડતાળ મેળવવા માટે હાલ વી ટીવી પહોંચ્યું છે કાંકરેજ તાલુકાના રૂણી ગામમાં. આખરે અમને એ સ્થળ મળી ગયું કે જ્યાં જાહેર સભા યોજાઈ હતી અને જ્યાં રાહુલ ગાંધીએ લોકો સાથે વાતચીત કરી હતી, જે જગ્યાનો આ વાયરલ વિડીયો છે. આ એ જગ્યા છે જે રાહુલ ગાંધીની જાહેર સભા યોજાઈ હતી અને એની જ સભામાં ભાજપના નારા લાગ્યા હતા, મોદીના નારા લાગ્યા હતા, વિકાસના જે ભાજપે કરેલા વિકાસના નારા લાગ્યા હતા.
તો હવે અમે એ શૈલેષભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો કે જેમણે જાહેર સભામાં ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી અને આખરે અમને એ શખ્સ પણ મળી આવ્યા હતા ત્યારે શું કહેવું છે તેમનું આવો આપને સંભળાવી દઈએ. અમારે 24 તારીખે પૂર આવી બરોબર 3 દિવસ પૂરી ગયું પછી રાહુલ ગાંધી લગભગ 12-13 દિવસે આવ્યા. એના પહેલા અમારે ગુજરાત સરકારે બધી સહાય અમારે કેસ્ટોલ આપી દીધી હતી, બધી આરોગ્ય કેન્દ્ર તત્પરી હાલ દીધું હતું, બધી સેવાઓ હાલ દીધી હતી, વત્તા ગુજરાત સરકારે બધી સેવા હાલ દીધી હતી. પછી રાહુલ ગાંધી 12 દિવસ આવ્યા તો અમારી હું એવો જ જવાબ આપ્યો કે અમારી સરકાર ગુજરાત સરકારે અમને બધું આપી દીધું છે, કેસ્ટોલ આપી છે અને બીજા કાગલિયા બાગલિયા આરોગ્ય કેન્દ્ર બધું તત્પરી હશે, વત્તા બધું આપી દીધું છે એમ અમને. તો પછી એટલું હું બોલ્યો હતો અને ગુજરાત સરકાર અમારા માટે અમારા પડખે છે. તો આ હતા શૈલેષભાઈ કે જેમણે રાહુલ ગાંધીની સભામાં ગુજરાત સરકારના વખાણ કર્યા. તો આ સાથે આપને એ પણ જણાવી દઈએ કે ગુજરાતમાં આવેલા પૂરમાં બનાસકાંઠાની હાલત કફોડી થઈ ગઈ હતી, જે બાદ રાહુલ ગાંધી રૂણી ગામની મુલાકાતે આવ્યા હતા. વાયરલ થઈ રહેલો આ વિડીયો 4 ઓગસ્ટ 2017 નો છે. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ વિડીયો સાચો સાબિત થયો છે. જોકે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયોને કોઈ રાહુલ ગાંધીના હાલના પ્રવાસને લઈને સાંકળવું ન જોઈએ. પરેશ પઢિયાર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.